नमस्कार दर्शक मित्रों, चरोतरनो आवाज नी अंदर आपनु हार्दिक स्वागत छे। दर्शक मित्रों, आज आपणे वात करवामां आवे तो आजे महाप्रभुजी नी 545मी जन्म जयंती निमित्ते आजे द्वारकाधीश मंदिर खाते शोभायात्रा नुं आयोजन करवामां आव्युं छे। अपने सीधा लाइव बताव दृश्य बतावी रह्या छीए, जे तमे जोई शको छो के आजे महाप्रभुजी ना 545मा प्रागट्य दिवस निमित्ते लाइव दृश्य बताई रहा छे। पर कैमरामैन अक्षित पटेल ने कहीश के वो लाइव दृश्य सीधा बतावे। आज महाप्रभुजी ने 545मी प्रागट्य दिवस निमित्ते जे शोभायात्रा नु आयोजन द्वारकाधीश मंदिर द्वारा करवामां आव्युं छे, आप जे सीधा दृश्य जोई शको छो। ए सीधा दृश्य आज आप तमने निहाळी रह्या छो। आजे आ भव्य रेली नी अंदर आयोजन करवामां आव्युं छे, साथे साथे कही शकाय के बेंड बाजा अने बगी नु पण आयोजन करवामां आव्युं छे। अने सीधा ज आपणे थोड़ा समय नी अंदर अमे सीधा तमने वात करावुं छुं ज्यां सिंहाजी छे तेमनी साथे। જી આપણી સાથે એક અત્યારે એક અહીંયા જે સેવક છે, સેવક આપણી સાથે જોડાઈ ગયા છે, ડાયરેક્ટ આપણે એમની સાથે વાત કરીએ જે આજરો છે, જે શ્રીજીનો 545મી જયંતી પ્રાગટ્ય દિવસ છે, તે બાબતે શું કહેવા માંગશો? આજે આણંદની અંદર મહાપ્રભુજીનો 545મો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ, એની અંદર વૈષ્ણવોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હાજરી આપી ઉત્સવને ખૂબ દીપાવ્યો છે, એ બદલ મને ખૂબ આનંદ થાય છે। અને આવી જ રીતે આવતા મારા ઉત્સવોમાં વૈષ્ણવો મને સપોર્ટ કરશે એવી આશા રાખું છું। જી હવે થોડેક સમયની અંદર અમે તમને એક એવા વ્યક્તિ સાથે વાત કરવા જઈ રહ્યા છીએ, તો અમારી સાથે તમે જોડાયેલા રહેજો। અમે કેમેરામેન અમર રક્ષિત પટેલને કહીશ કે તો તમને સીધા લાઈવ દ્રશ્યો આપને બતાવી રહેશે। જી આપણી સાથે બીજા એક પણ એક યુવક છે, આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમની સાથે વાત કરીએ। આજનો જે પ્રાગટ્ય દિવસ છે તે બાબત શું કહેવા માંગશો? આજે વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ માર્ગના પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યના જન્મ દિવસે શ્રી દ્વારકાધીશ બેઠક મંદિરની આ શોભાયાત્રામાં બહુ મોટી સંખ્યાની અંદર વૈષ્ણવોનો આપ ઉત્સાહ પણ જોઈ રહ્યા છો અહીંયા પધારીને, અને આજે અમારી સાથે તૃતીય ગૃહના કાકરોલી રાજકુમાર શ્રી ગોસ્વામી વેદાંતકુમારજી પણ અમારે આ શોભાયાત્રામાં સામેલ થઈ અને વૈષ્ણવોનો ખૂબ ઉત્સાહ વધાર્યો છે। અને આ આજનો દિવસ છે એ પુષ્ટિ માર્ગનો એક અતિ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે, અને વૈષ્ણવો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। દ્વારકાધીશ બેઠક મંદિર સર્વે વૈષ્ણવોને આવકારે છે। જય શ્રી કૃષ્ણ। જી આજે કહી શકાય ને કે વૈષ્ણવ ધર્મની અંદર આજનો દિવસ એટલે કે મહત્ત્વનો દિવસ કહી શકાય છે, અને બીજી બાજુ વાત કરવા જઈએ તો આજે એકાદશી પણ સાથે સાથે છે, અને સાથે સાથે આજે મહારાજની 545મી જે પ્રાગટ્ય દિવસ છે, સાથે આજનો દિવસ કહી શકાય અને કહી શકાય ને તો આજનો દિવસ એટલે કે પ્રાગટ્ય દિવસ કહી શકાય અને મહત્ત્વનો દિવસ કહી શકાય, સાથે સાથે કહી શકાય ને આજના દિવસે બે પ્રકારના મહાન કાર્યો થઈ શકે છે। કારણ કે આજનો દિવસ એટલે કે વૈષ્ણવ સમાજની અંદર એક મહત્ત્વનો દિવસ પણ કહી શકાય છે, અને સાથે સાથે આજે 11 પણ છે। તો હું કેમેરામેન અમર રક્ષિત પટેલને કહીશ કે આપણે તેઓ સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી શકશે।
આપણી સાથે હવે ડાયરેક્ટ આપણે વાત કરીશું વેદાંત કુમાર મહારાજ સાથે કે આજે 545મી જે પ્રગટ્ય દિવસ છે તે બાબતે શું કહેવા માંગો છો? आज श्री जगतगुरु श्रीमद् वल्लभाचार्य जी का 545वां जन्मदिवस है, उत्सव है। उसके उपलक्ष्य में मैं आप सभी को ढेर सारी बधाइयाँ देना चाहता हूँ और आप सभी से यही अनुरोध करना चाहता हूँ कि अपना जीवन प्रभुमय भक्तिमय बनाएं और अपने जीवन को कृतार्थ करें। बस इससे अधिक और आज के दिन कुछ नहीं कहना चाहूँगा। लगभग बचपन से ही इस परिवार में ही जन्म हुआ है, तो अराउंड 25-27 साल से तो यही ये शोभा यात्रा में जुड़ी रहे हैं। बिल्कुल जी, जे महाराज जे जे बात करी ने सरस मजानी एक बात करी छे कि हमें 25-30 वर्ष कंटिन्यू एनो जे जन्म छे ए जन्म जन्मथी ना जे वैष्णव परिवार नी अंदर थयो छे अने साथे साथे कही सकाय के पहले थी जन्मथी ना जे आ वैष्णव नी अंदर तमनो संप्रदाय रह्यो छे। पर कैमरामैन अक्षित पटेल ने कहीश के तो सीधा लाइव दृश्य जे निहाळी आपने बतावे। અત્યારે આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં જે હરિભક્તો છે હરિભક્તો જોડાઈ ગયા છે। હવે આપણે ડાયરેક્ટ પહોંચી ગયા છીએ બેઠક મંદિરે, તો જોડાયેલા રહેજો અમારી સાથે, આપણે તમને બધા જ દ્રશ્યો બતાવીશું અને સાથે સાથે કહીશું પણ ખરા કે આજે બેઠક મંદિરની અંદર કયા કયા કાર્યક્રમો થવાના છે, તો જોડાયેલા રહેજો અમારી સાથે। શોભાયાત્રા છે અત્યારે હાલ દ્વારકાધીશ બેઠક મંદિરે પહોંચી ગઈ છે, તો અમારી સાથે જોડાયેલા છો અમે, પણ અગાઉના જે આના પછીના જે જે કાર્યક્રમો છે એ કાર્યક્રમને તમને અમે તમને બતાવતા રહીશું। અમારી સાથે જોડાયેલા રહેજો, આજે અમે તમને દ્વારકાધીશ બેઠક મંદિરના ડાયરેક્ટ અમને દર્શન આજે અમે તમને બતાવતા રહીશું, તો સીધા અમારી સાથે તમે જોડાયેલા રહેજો। અમારા કેમેરામેન અક્ષિત પટેલને કહીશ કે જે શોભાયાત્રા છે એ શોભાયાત્રાનું જે લાઈવ દ્રશ્યો છે એ લાઈવ દ્રશ્યો આપને બતાવે। જે શોભાયાત્રા છે અત્યારે દ્વારકાધીશ મંદિર જે બેઠક મંદિર છે બેઠક મંદિરની અંદર પહોંચી ગઈ છે। આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ સીધા દ્રશ્યો દ્વારકાધીશ મંદિરની અંદર છે, અને જે શ્રીનાથજીની જે મૂર્તિ છે એ મૂર્તિ મંદિરની અંદર લેવામાં આવી રહી છે, તો દર્શક મિત્રો અમારી સાથે તમે જોડાયેલા રહેજો। કહી શકાય ને કે મોટી સંખ્યાની અંદર જે દ્વારકાધીશ મંદિર બેઠક મંદિર છે એની અંદર હરિભક્તો જે છે જે વૈષ્ણવ સમાજના જે વ્યક્તિઓ છે અત્યારે મોટી સંખ્યાની અંદર આજના દિવસે આ મંદિરની અંદર પહોંચી ગયા છે। કારણ કે આજનો એનો દિવસ કહી શકાય ને કે એના ધર્મની અંદર મોટામાં મોટો દિવસ કહી શકાય છે, કારણ કે આજના દિવસે શ્રીનાથજી મહારાજની 545મી પ્રાગટ્ય દિવસ છે। તો દર્શક મિત્રો અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ દ્રશ્યો છે એ દ્વારકાધીશ બેઠક મંદિરના છે, તો અમારા કેમેરામેન અક્ષિત પટેલને કહીશ કે તે જો આ દ્રશ્યો બતાવો જે શ્રીનાથજીની જે મૂર્તિ છે એ મૂર્તિ અત્યારે મંદિરની અંદર મૂકવામાં આવી રહી છે, જે તમે દ્રશ્યો જોઈ શકો છો એ બેઠક મંદિરના છે। જે મૂર્તિ જે સ્થાપવામાં આવી છે તે સ્થાપિત થઈ રહી છે, જે બેઠક મંદિર છે આણંદની અંદર જે શ્રીનાથજીની જે મૂર્તિ છે એ મૂર્તિ બેઠક મંદિરને સ્થાપિત કરવામાં આવી રહી છે, જે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ બેઠક મંદિરના છે।
આજે જે 500 જે આજે જે 545મી જે શોભાયાત્રા હતી આજે અહીંયા સંપન્ન થઈ છે. અમારી સાથે જોડાયેલ રહેજો, અમને અવાજ, અમે તમને ન્યૂઝ આપતા રહીશું. ચરોતરનો અવાજ. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું સાહિલ કુંભાણી, ચરોતરનો અવાજ.